ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 2 ખીજડીએ ટેકરે ખીજડીએ ટેકરે એટલે કે મૃત પામેલાનો ટેકરો ચુનીલાલ મંડિયા ચુનીલાલ કાળીદાસ મંડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિનનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિના દૈનિક જોડાઈને 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવી USISના વિભાગ ગુજરાતી વિભાગમાં કામ કર્યું હતું. એમણે નવલકથા, નવલિકા, નાટક એવા ઘણા બધા કાવ્યક્ષેત્રનું ખેડાણ કર્યું. જીવનની આ પાઠમાં જીવનની કારમી ગરીબાઈને ધબકતા પિતૃહૃદયથી ભોજન હૃદયદ્રાવક મનસ્થિતિનું સૌ કોઈને ભાવકનું કાળજું વિધિ નાખે એવી કરુણ છે. ભૂખ ભૂંડી છે અને ગર્ભણ વિષય કહેવાયતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજાએ ઠંડીમાં ઉંગાળા શરીરે ઝઝૂમે છે. સમાજ જીવનની વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવી દે તેવા પરિવારને જોડે છે, સહૃદયનો તંતુ સાંધે છે. આમાં ભોજાના ભયની સામે માસ્તર પરિવાર ભરેલું અમી ભરેલી અભય વચન વાર્તાનો સુખાંતન સર્જી સર્જનની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી સામે માસ્તા દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. ખીજડીએ ટેકરે પાઠના લેખક છે ચુનીલાલ કાળીદાસ મંડિયા. એનો જન્મ ક્યાં થયેલો છે? રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં. આ પાઠમાં મેઇન આખા પાઠનો ભાવાર્થ શું છે કે ભોજા નામનો એક વ્યક્તિ હોય છે, તે ખૂબ જ ગરીબ હોય છે અને એ દર વર્ષે ઉનાળામાં એ તરબૂચનો વાડો કરે છે અને તે નદી કિનારે રહે છે, ખેતીઓ કરે છે. ત્યાં જ એક પોતાનું ઝૂંપડું બાંધે અને પોતાના બાળકો પત્ની સાથે પોતાનું ગુજરાન ચલાવે છે. અને એ ખૂબ જ ગરીબ છે. એકવાર શું થાય છે કે એક એ લોકોના ગામમાં રહેતા એક પોસ્ટ માસ્તરને ત્યાં સંતાનોમાં દીકરી જ હતી, દીકરો હતો નહીં. ત્યારે એમની પત્નીને દીકરાને ત્યાં જન્મ આપે છે. દીકરાનો જન્મ આપે છે પણ તે મૃત્યુ પામે છે. આથી જ્યારે મૃત્યુ પામે ત્યારે એ બાળકને ડાંટવા માટે એ ખીજડીયા આવે છે. આ બધું રહસ્ય, આ બધું દ્રશ્ય એ ભોજો જોઈ છે. એ ભોજને લાગે છે કે આ તો પોસ્ટ માસ્તરનો દીકરો છે, એના ઉપર મૃત્યુ પામેલું બાળક છે, જન્મતાની સાથે જ મૃત્યુ પામેલું છે અને એના ઉપર એક રેશમી વસ્ત્ર ઓઢાડેલું છે. અને એ વસ્ત્ર જોઈને ભોજો એ લેવા માટે તત્પર થાય છે. અને એ શું થાય છે કે મૃત બાળકોને લઈ જઈને ખીજડીએ ટેકરે ત્યાં એને દાટવા માટે જાય છે. તેની નજીક નદી કિનારે જ ભોજાનો એ કૂબો એટલે કે ઝૂંપડી બાંધેલી હતી અને એ લઈને દાટવા માટે જાય છે. ત્યાંથી દાટીને બધા પોતાના ઘરે પાછા ફરે છે અને આ બધું દ્રશ્ય એ ભોજો જોઈ છે. ભોજાને થાય છે આ પોસ્ટ માસ્તરના દીકરાને સરસ મજાનું વસ્ત્ર ઓઢાડેલું છે અને તે મૃત્યુ પામેલો છે. એને દાટીને આવે પછી હું એ વસ્ત્રને લઈ આવીશ. અને એમ કરીને બધા ઘરે પાછા આવે ત્યારે સાંજનો સમય થાય છે. ત્યારે ભોજો એ લેવા માટે જાય છે. જ્યારે એ લેવા માટે જાય તો એની પાસે એ સાધન કોડાળી અને એ બધા અમુક સાધનો લઈને જાય છે. ત્યાં આજુબાજુ જોઈ કોઈ નથી અને ત્યાં એ ટેકરા ઉપર ચડી જાય છે અને એ પહેલાં એ શાંતિથી ઊભો રહે છે. આજુબાજુ કોઈ હશે તો ના, નથી દેખાતું એમ કરી અને પછી ત્યાં એ જમીનને ખોદે છે ત્યારે અચાનક બાળક રડવાનો અવાજ આવે છે. બાળક રડે એટલે ભોજો એકદમ ગભરાઈ જાય છે અને પછી વિચારે આ શું થયું હશે અને પછી એકદમ એ વિચારીને જોઈ છે પણ એ બાળકનો રડવાનો અવાજ સાંભળે છે. પછી એને એ બધું જમીન ભૂમિ પર એ ખોદે છે અને એ ખાડો ખોદે અને ત્યાં જોઈ તો બાળકના રડવાનો અવાજ સાંભળે અને બાળક મૃત્યુ પામેલું ન હતું એટલે કે જીવતું હતું. અને એ લઈ જઈને પોસ્ટ માસ્તરને આપે છે. પોસ્ટ માસ્તરને ખુશ થાય છે કે મારા બાળકને પાછા લાવ્યા, કેટલા અમારા પેલા ઈચ્છાઓ હતી તે આજે તે પૂરી કરી એમ કરીને એ ત્યાં બાળકને લઈ જાય છે. ભોજાને કહે છે માંગ, તને શું ઇનામ જોઈએ, જે જોઈએ તે આવો. ભોજો પોસ્ટ માસ્તરને કહે છે મને કશું જોઈતું નથી પણ અમારા જેવા ગરીબોને પહેરવાના કપડાં મળે તો બસ એમ કરીને એની પાસે કપડાઓ માંગે છે. હિરણના હેઠવાસે
હવે પાઠની શરૂઆત કરીએ કે હિરણના હેઠવાસે હિરણ નદીના કાંઠે ભોજાને દરબુચનો વાડો કરતો અને એનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં રહી જતું. શિયાળામાં એ રીંગણને બાળી નાખે એવી તડ પડતી અને ટલવાર એટલે કે અમુક ખેતીઓ કરે અને તે કાપી લાવે છે. ઠંડીની સિઝન હોય છે અને ત્યાં એ રહેવું છે. એની પત્ની જીવલી વગડાઓને ફરી ફરીને લાકડાઓ ભેગા કરી લાવે છે અને ચાર દિવસોમાં ધણી ધણિયાળી એટલે કે પતિ પત્ની અને ચાર છોકરાઓને ચૂલો સમાય એટલો એણે કૂબો બનાવેલો, એટલે કે ચાર જણા વ્યક્તિઓ રહે એટલી એની નાની સરખી ઝૂંપડી બનાવેલી હતી. છતાં દર વર્ષે એ ટાઢમાં એટલે કે ઠંડીમાં એ ધ્રુજતા હતા. એ લોકોની પાસે પૂરતા કપડાં હતા નહીં, ઓઢવા માટે પાથરવા માટે પણ હતા નહીં. એ લોકો ધડભોર પાણી અને વધારામાં પોષ મહિના એટલે કે જેવી રીતે ગુજરાતી મહિનાઓ આવે છે, કારતક મરસક પોષ, તેમાં પોષ મહિનામાં હિમ જેવો વાયરો એટલે કે ઠંડો પવન વાય અને હિમ વર્ષા સાવ ઉગાડે એવો ટોયામણો વાડાનું વાડો કરતો અને એની પાસે સમય સાંપડતું ન હતો. ઘણા વર્ષોથી એ લોકોની પાસે ગુરડા હતા, તે જ એ લોકો ઠીંગડા મારી મારીને વાપરતા હતા. એ લોકોને ટાળ ચીરવવી એ ભોજાને માટે નવી ન હતી, કારણ કે દર વર્ષે એ લોકોએ આ રીતે શિયાળો આવે અને આ રીતે જ એ રહેતા હતા અને એ લોકો ઝૂંપડીમાં રહે અને લાકડા લઈ આવે અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ લોકોમાં સહન શક્તિ ઘણી હતી. ભોજાને પણ જુવાનીનું ચડતું લોહી હતું એટલે સહન કરવાની શક્તિ પણ હતી. જેમ જેમ ઉંમર થતી હતી તેમ તેમ એ ઘટતી જતી હતી. ટોયામણા અને એના બાળકો પણ નાના હતા. કોઈ દુકાન હોય અને મેળો ભરાય તે પોતાના દુકાનોમાં કપડાં જોઈ અને પોતાને કહે કે માધવજીને ત્યાંથી આવા કપડાંનું લૂકડું આપે તો કેવું સારું, પણ એ લૂકડું પણ એમને મળતું નહીં. આમ ઉમરામાં એ લોકોને એક પણ જાતનું માધવજીને ત્યાંથી કપડું મળતું નહીં.